નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આર્ય. આજના વિડીયોમાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10ની અંદર પાઠ 10 ભણી રહ્યા છે, ભારતમાં કૃષિ પેદાશો, જેમાં આપણે ટેકનિકલ સુધારાની સમજૂતી સમજ્યા છીએ. હવે આપણે વાત કરીએ છીએ સંસ્થાગત સુધારા. મિત્રો, સંસ્થાગત સુધારા એટલે આપણા દેશના ખેડૂતો, બરાબર, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે જે સુધારા થયા એને આપણે સંસ્થાગત સુધારા તરીકે ઓળખીશું. હવે એ માટે જો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણા દેશમાં જમીનની માલિકીનો સાચો હક મળે તે માટે સરકાર ખેડે તેની જમીન, અને બીજું જમીન ગણતર નો કાયદો સરકાર, બરોબર છે. સાથે સાથે જે જમીનદારી પ્રથા એનો અંત લાવવામાં આવે, અને એવી રીતે આપણા દેશમાં જમીનની અસમાનતા દૂર કરવામાં આવે, જમીનની વહેંચણીની જે અસમાનતા એને દૂર કરવામાં આવી છે. મિત્રો, આપણા દ્વારા એટલે કે આપણી સરકાર દ્વારા આપણા ખેડૂતોને રાસાયણિક ખાતર, બિયારણ કે પછી જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે, અને એવી રીતે આર્થિક સહાય આપવામાં આવે છે. અને જે ખેડૂતો નબળા છે, બરાબર, અને જે ખેડૂતો આધુનિક ખેતી કરી શકવા માટે અસમર્થ છે પોતાની ગરીબી ના કારણે, તો ત્યાં સરકારે ઘણા પ્રકારની સહાય આપે છે. હવે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં વારંવાર કૃષિ પાકો નિષ્ફળ થતા હોય છે, તો એ માટે સરકારે પ્રધાનમંત્રી વીમા પાક યોજના શરૂ કરી છે. અને એવી રીતે જે પાક છે એને વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે. એટલે કે ખેડૂત જે છે એ ખેડૂત જ્યારે પાકનું વાવેતર કરે છે ત્યારે પોતાના પાકનો વીમો લઈ શકે છે, અને એને કુદરતી રીતે કે કોઈ પણ રીતે જો પાકનું નુકસાન થાય તો એના દ્વારા એ જે વીમો લીધો એ એને પ્રાપ્ત થઈ શકે છે. એટલું જ નહીં પણ આપણા દેશમાં દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ, બરાબર છે, આ વર્ષે આપણે જોઈએ છીએ તો દુષ્કાળ જે છે સૂકો દુષ્કાળ અને લીલો દુષ્કાળ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ, સૂકો દુષ્કાળ, અને અતિવૃષ્ટિ એટલે જોરદાર વરસાદ પડે, જે આ વર્ષે આપણે જોઈએ છીએ તે કે ચારે બાજુ ભારતના અનેક રાજ્યોની અંદર, અનેક પ્રદેશોની અંદર એટલો બધો મુશળધાર વરસાદ પડ્યો છે મિત્રો, કે બધી બાજુ પાણી છે અને વરસાદ રોકાવાનું નામ લેતો નથી. હવે એના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. તો એવા સમયગાળા પણ, એવા સમયગાળા દરમિયાન પણ સરકાર આર્થિક સહાય પૂરી પાડે છે, બરોબર છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડ, તો માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારામાં સારો ભાવ મળી રહે તે માટે કાયદાકીય જોગવાઈ કરી છે. એવી જોગવાઈ મિત્રો ખુલ્લી અહિંકાર, જાહેર, બરાબર, ખુલ્લી હરાજી, ખુલ્લી હરાજીની જોગવાઈ કરી છે, જેથી કરીને ખેડૂતને પોતાની કૃષિ પદાર્થના સારામાં સારા ભાવ મળી રહે. એટલે જે વચેટિયાઓ છે, વચેટિયાઓ જે છે એ ઓટોમેટિક દૂર થઈ જાય, દલાલો છે એ જતા રહે, અને ખેડૂતોને ડાયરેક્ટ
તમે વસ્તુઓના સારા ભાવ મળી શકે. સાથે સાથે આપણા દેશમાં સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. તો તે માટે સરકારે સહકારી મંડળીઓ શરૂ કરી છે. આ ઉપરાંત ખરીદ વેચાણ સમૂહ એટલું જ નહીં પણ ગોદામો, શીતગૃહો, શીતગૃહ એટલે કોલ્ડ સ્ટોરેજ, બરોબર છે, પરિવહન અને સંદેશા વ્યવહાર, આવી ઉત્તમ જોગવાઈઓ સરકારે ખેડૂતો માટે કરી. એટલું જ નહીં પણ ક્યારેક સરકાર દ્વારા જે તે પાકના ભાવ નક્કી કરે છે જેને ભાવ ટેકાની નીતિ કહેવામાં આવે છે, તો સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા હોય તો એના દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તો એ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ પણ શરૂ કરવામાં આવી છે. જેમ કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ, બીજી ગુજરાત તેલિયા ઉત્પાદક સંઘ, અને ત્રીજું રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. તો આવી રીતે આપણે જોઈએ જો 1 2 3 4 5 6 7 8, બરોબર. તો સરકારે આ 8 પ્રયાસો ખેડૂતોની આર્થિક સુધારવા માટે, સ્થિતિ સુધારવા માટેના કરેલા છે. બધું ખાસ આપણે યાદ રાખવાના છે, આપણા માટે વેરી વેરી મુશ્કેલ. હવે એના પછી આપણે વાત કરીએ છીએ, બીજો પોઈન્ટ સરસ મજાનો છે, હરિયાળી ક્રાંતિ, જેને શું કહેવામાં આવે છે મિત્રો, ગ્રીન રિવોલ્યુશન, ગ્રીન રિવોલ્યુશન. હવે આપણે જોઈએ તો આપણા દેશમાં 1960 થી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, એવું કહેવાય છે 1960 ના દશકમાં. હવે એની પહેલા આપણા દેશની સ્થિતિ, આપણો દેશ છે કેવો છે આપણે જાણીએ છીએ, કૃષિ પ્રધાન છે, પણ આપણા દેશમાં નાટો ઉત્પાદન એટલું બધું ઓછું હતું, એટલું બધું ઓછું હતું કે મોટે ભાગે આપણા દેશના લોકોની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે અનાજની આયાત કરી. એટલે આપણે કેવા હતા, પરાવલંબી મિત્રો, આપણે કેવા હતા, પરાવલંબી, બરોબર છે. હવે કોઈ પણ કૃષિ પ્રધાન દેશ માટે, કોઈ પણ કૃષિ પ્રધાન દેશ માટે વધુ પડતી અનાજની આયાત કરવી આપણા માટે શરમજનક કહેવાય, બરોબર છે. હવે વસ્તી ઓછી હતી, આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લગભગ આપણા દેશમાં 36 કરોડ ની આજુબાજુની વસ્તી હતી. હવે એમાં પણ આપણે બીજા દેશમાંથી અનાજ મગાવવું પડે તો આપણે આપણા દેશની કૃષિની સ્થિતિને આપણે સમજી શકીએ છીએ. ઓકે, હવે એ માટે હરિયાળી ક્રાંતિ, હવે હરિયાળી ક્રાંતિ આપણે કોને કહીશું તો ધ્યાન આપણે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈ, વીજ પુરવઠો અને ખેડૂતોનો પુરુષાર્થ. આ બધાથી કૃષિ ઉત્પાદનમાં થયેલો અનેક ગણો વધારો જેને આપણે અગાડી ગાંધી કહીએ છીએ, બરોબર. તો આ 1960 થી ધીમે ધીમે આપણા દેશમાં, આપણા દેશની અંદર સુધારા બિયારણો, રાસાયણિક ખાતરો, સિંચાઈનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે, વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે, બરોબર. અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી આપણા દેશનો જે ખેડૂત જે છે એ કુશળ છે, અનુભવી છે અને વધુ વધુ મહેનત છે. તો આ બધા પ્રયત્નોના પરિણામ સ્વરૂપ આપણા દેશના કૃષિ ઉત્પાદનમાં અનેક ઘણો વધારો થયો છે
જેને આપણે શું કહીએ છીએ મિત્રો, હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. તો આ હરિયાળી ક્રાંતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો એ શું હતો? કૃષિ ઉપર માં વધારો કરવો, અને કૃષિ ઉપર માં વધારો થાય તે માટે ખેડૂતોને વધુને વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે, વધુમાં વધુ પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે, બરાબર છે? તે માટે પ્રેરણા આપવાનો, તે માટે પ્રેરવાનો. અને એના કારણે આપણે જાણીએ છીએ કે આટલા વર્ષોની અંદર આપણે હરિયાળી ક્રાંતિ અને કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો કરી શક્યા છે. આ હરિયાળી ક્રાંતિના કારણે આપણા દેશમાં ઘઉં અને ડાંગર આ બંને પાકોની અંદર વિક્રમજનક ઉત્પાદન થયું. વિક્રમજનક ઉત્પાદન કહી શકાય. એક સમય એવો હતો કે આપણા ત્યાં જે દુષ્કાળ છે સમયાંતરે જોવા મળતા, એટલે એમ કહેવાય કે આપણો દેશ જે છે વિશ્વમાં એક દુષ્કાળગ્રસ્ત દેશ તરીકે જાણીતો હતો, વારંવાર વારંવાર દુષ્કાળ પડતો. પરંતુ આ હરિયાળી ક્રાંતિ થવાના કારણે, કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો થવાના કારણે આપણે આજે હવે કોઈ જગ્યાએ કદાચ દુષ્કાળ પડે અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં અનાજનું ઉત્પાદન થાય તો પણ આપણે અનાજની માંગને પહોંચી વળી શકીએ છીએ, એટલું સારું ઉત્પાદન કરી શક્યા છીએ. એટલે એનો અર્થ એ થયો મિત્રો કે આજે આપણે અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. એટલે એક સમય એવો હતો કે આપણે અનાજની આયાત કરતા હતા, પણ આજે આપણે અનાજના ઉત્પાદનમાં સંપૂર્ણપણે સ્વાવલંબી બન્યા છીએ. એટલું જ નહીં, આપણે અનાજની નિકાસ પણ કરીએ છીએ. બોલો, એક સમય ભારત અનાજની આયાત કરનારો દેશ હતો, આજે ભારત છે એ અનાજની નિકાસ કરનારો દેશ બની ગયો છે. તો હરિયાળી ક્રાંતિ જે છે એ એક ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય. જોકે હરિયાળી ક્રાંતિ થવાના કારણે આપણા દેશમાં રોકડિયા પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે, જેના કારણે ધાન્ય પાકો અને કઠોળ પાકો જે છે એના વાવેતરમાં અને એના ઉત્પાદનમાં ઘટાડો થતો ગયો છે, જે આપણા માટે ચિંતાનો વિષય છે. હવે વિશ્વના અન્ય દેશો અદ્યતન નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે રીતે આજે કૃષિ ઉત્પાદનમાં આગળ વધી રહ્યા છે, હવે એમના સુધી આપણે પહોંચવું હશે તો આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજાગ સતર્ક રહેવું પડશે, એ માટેના પ્રયાસો કરવા પડશે. તો હરિયાળી ક્રાંતિ હવે એના પછી આપણે વાત કરીએ, બરાબર છે, કે આપણા દેશના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન અથવા તો કૃષિનો પાક. હવે સીધી વાત કરીએ છીએ, જો રોજગારીની વાત કરીએ તો આપણા દેશમાં જે કુલ વસ્તી છે એમાંથી અડધો અડધ વસ્તીને રોજગારી પૂરી પાડે છે. આપણા દેશના તમામ લોકોની ખોરાકની જરૂરિયાત પૂરી કરે છે. બીજું, ત્રીજું, આપણા દેશમાં જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, જેના કારણે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. હવે જે વસ્તુનું ઉત્પાદન જેને આપણે કૃષિ પેદાશો કહીએ, હવે એ કૃષિ પેદાશોની આપણે નિકાસ કરીએ છીએ, એના દ્વારા અમૂલ્ય એવું આપણે વિદેશી હુંડિયામાં મેળવી શક્યા છીએ. અને આપણા દેશની જે કુલ ઘરેલું પેદાશ છે, કુલ ઘરેલું પેદાશ જેને જીડીપી ના નામથી ઓળખવામાં આવે છે, શોર્ટ ફોર્મ છે જીડીપી, જેમાં આપણા ભારતનો કૃષિનો ફાળો, આપણા દેશની જીડીપીમાં કૃષિનો ફાળો 70% છે. અને બહુ મહત્વની વાત છે, બહુ મહત્વની વાત કે કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન બીજું છે. પરંતુ તેમ છતાં અનિયમિત વરસાદ અને વરસાદની અનિયમિતતા અને ચિંતાના કારણે, બરાબર, આપણા દેશમાં જે અનાજનું ઉત્પાદન થવું જોઈએ થઈ શક્યું નથી. એટલે વૈશ્વિક સ્તરે આપણે જોઈએ, બરાબર છે, તો આપણું જે શું કહેવાય, આપણે એક સ્થિર નથી,
બરાબર છે કૃષિ ઉત્પાદનમાં અચૂક હતું એમ કહી શકીએ એવી રીતની પરિસ્થિતિ જોવા મળે છે. હવે એના પછીનો બહુ મહત્વનો પોઈન્ટ આપણો છે અનાજ સંરક્ષણ. જો મિત્રો, કોઈ પણ દેશ હોય, કોઈ પણ, તો એ દેશની અંદર લોકોને ખોરાકની જરૂર હોય, બરાબર છે? ખાવા તો જોઈએ ઘણા બધા. હવે એ ખોરાક માટે અનાજ નો હોવો એ આવશ્યક છે. એટલે કોઈ પણ દેશ માટે અનાજનું સંરક્ષણ અનિવાર્ય ગણવામાં આવે છે. બીજું, જો કોઈ દેશ માંગ વધતી જાય, અનાજની માંગ વધતી જાય અને એ વધતી જતી માંગને પૂરી કરવા માટે અનાજની વધુ ને વધુ પ્રમાણમાં આયાત કરવામાં આવે, તો એ આયાત કોઈ પણ દેશની રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે જોખમ ઊભું કરે છે. આટલું યાદ રાખવું, જોખમ ઊભું કરે. પણ આજે આપણા દેશની આપણે વાત કરીએ તો આપણે આપણા દેશની અંદર હરિયાળી ક્રાંતિ લાવી, આપણા દેશમાં અનાજનો પૂરતો સ્ટોક આજે આપણી પાસે છે, બરાબર છે? આજે આપણી પાસે અનાજનો પૂરતો સ્ટોક છે. હવે એક બીજી વાત સમજીએ કે 1951 માં આપણા દેશની વસ્તી 36 કરોડ અને 10 લાખ હતી. ધ્યાન, કેટલી વસ્તી હતી? 36 કરોડ અને 10 લાખ. એ સમયગાળામાં આપણા દેશમાં અનાજનું ઉત્પાદન 51 કરોડ ટન, 51 કરોડ ટન, જે ઈસવીસન 2011 માં વસ્તી આપણી કેટલી હતી? 125 કરોડ. પણ એમ કહેવાય છે કે આપણા દેશની અંદર છેલ્લા 5 વર્ષની અંદર અનાજના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. એટલે કે 2013-14 માં આપણા દેશના અનાજના ઉત્પાદનમાં 265.04 કરોડ ટન અનાજનો જથ્થો. હવે તમે વિચારો કે 1951 થી આજે આપણે ગણીએ તો 60 વર્ષ 70 વર્ષ, બરોબર છે? હવે આટલા વર્ષની અંદર વસ્તીના પ્રમાણમાં કેટલા ગણો વધારો થયો? 4 ગણો. કેટલા ગણો? 4 ગણો પણ ના કહેવાય, બરોબર છે? પણ તેમ છતાં આપણે ગણીએ કે ચલો 4 ગણો વધારો થયો. હવે એની સામે અનાજના ઉત્પાદનમાં તમે જો કેટલા ગણો વધારો થયો? 5 ગણો. એટલે એનો અર્થ શું થાય? હા, નો ડાઉટ આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં વસ્તી વિસ્ફોટ એક મોટી સમસ્યા છે. ઉદગને કે વસ્તી વધતી જાય છે, તો આપણે અહીંયાથી એ નક્કી થાય કે જેટલી ઝડપથી વસ્તી વધી છે એના કરતાં પણ વધારે ઝડપથી આપણા દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયેલો આપણને જોવા મળે છે. જે બરાબર એ અનાજમાં અનાજના ઉત્પાદનમાં થયેલો વધારો એ આપણા માટે ફાયદાકારક કહી શકાય. એટલે આજે આપણી પાસે અનાજનો પુરવઠો છે. કેટલો પુરવઠો છે? તો અહીંયા કહ્યું છે કે આ પુરવઠા દ્વારા આપણા દેશના દરેક વ્યક્તિની ન્યૂનતમ ખોરાકની જરૂરિયાતને પૂરી કરી શકીએ એટલો અનાજનો જથ્થો આજે આપણી પાસે છે, બરાબર છે? બીજું, હવે આજે આપણે શું કરવાની જરૂર છે? તો એ જે પુરવઠો છે એને ટકાવી રાખવો અને એ પુરવઠાના જથ્થામાં વધારો થાય એવા સતત પ્રયત્નો કરવો એ જરૂર છે. આપણે આપણા બફર સ્ટોકને વધારવાની જરૂર છે. બફર સ્ટોક, બફર સ્ટોકનું શું થાય? તો આપણા દેશમાં આપણે અનાજની જેટલી જરૂર છે એ જરૂરિયાત પૂરી થયા પછી જે વધારાનો જથ્થો જે છે એ વધારાના જથ્થાને બફર સ્ટોક કહેવામાં આવે, બરાબર? તો આપણા દેશમાં ખાસો બફર સ્ટોક છે. એના કારણે તો આપણા દેશમાં ગમે હવે છેલ્લા કેટલાક વર્ષોની અંદર જોઈએ તો ગમે એવું દુષ્કાળની પરિસ્થિતિ આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પણ તેમ છતાંય અનાજની અછત તીવ્ર તંગી આપણને જોવા મળતી નથી. હવે જ્યાં આપણા દેશમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, બરાબર છે, સ્વાભાવિક છે, તો જ્યાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હોય ત્યાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ, જેથી કરીને અનાજનો ક્યારેય કોઈ પણ પ્રકારે બગાડ થાય નહીં. એટલે અનાજ સંગ્રહ માટે અનાજ સંગ્રહણ
27 કરોડ થી પણ વધુ ગરીબ લોકો છે. એ ગરીબ લોકોને વિનામૂલ્ય અનાજ પૂરું પાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. જો કે માટે આપણી સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો શરૂ કર્યો છે અને આ કાયદા મુજબ આપણા દેશમાં ગરીબ લોકોને ગરીબ લોકો સુધી અનાજ મળી રહે તે માટે વિતરણની વ્યવસ્થા ઊભી કરી છે. તો આ અનાજ સંરક્ષણ છે એ જરૂરી છે. અને છેલ્લો પોઈન્ટ આપણા પાઠમાં છે એ છે, સીધી વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે વૈશ્વિકીકરણની અસરો, ભારતીય કૃષિ ક્ષેત્રે વૈશ્વિકીકરણની અસર. હવે આપણા દેશનો ખેડૂત એ વિશ્વના બજારમાં પોતાની કૃષિ પેદાશને સરળતાથી વેચી શકે તે માટે આ એક વૈશ્વિકીકરણની નીતિ આપણે સ્વીકારી છે. સમજ બરોબર છે. આપણા દેશનો સામાન્યમાં સામાન્ય ખેડૂત, આપણા દેશના ખેડૂતો પોતાની કૃષિ પેદાશોને વિશ્વના બજારોમાં સરળતાથી વેચી શકે તે માટે આ વૈશ્વિકીકરણની નીતિ આપણે આમાંથી આપણા દેશની આ કૃષિમાં અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા છે. આ વૈશ્વિકીકરણથી કૃષિ પેદાશોની આયાત અને નિકાસ સરળ બનાવવામાં આવે છે. એકદમ સરળ. જેના કારણે આપણે જોઈએ તો જો આપણા ગુજરાતમાંથી કપાસ, તલ અને મરચું ચીનના બજારમાં વેચે છે. એવી જ રીતે દુનિયાના અનેક દેશોની ફળફળાદી એ આપણા દેશમાં વેચાય છે. બરોબર છે. સાથે સાથે જેને આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓ કહીએ છીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની જીનેટિકલી મોડિફાઈડ બિયારણ, જેમાં બીટી બિયારણ મહત્વના છે, જે ખૂબ જ મોંઘા હોય છે, બરાબર, તો એ બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણા દેશમાં વેચવાની શરૂઆત કરી અને એના ખૂટે મોંઘા છે. બરાબર. પણ તેમ છતાં આપણે જોઈએ તો એના કારણે આપણા દેશની અંદર કપાસ અને મકાઈના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે આપણા કોઈ પણ દેશ જ્યારે વસ્તુ ખરીદવા આવે ત્યારે એના પેટર્નનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. હવે દાખલા તરીકે સીધી વાત મકાઈની વાત કરીએ તો આજે આપણે માર્કેટમાં તમને ખબર છે અમેરિકન મકાઈ, મકાઈ ખરી પણ કયા નામથી ઓળખાય છે? અમેરિકન, અમેરિકાની મકાઈ. સમજ. એવી જ રીતે આપણા દેશની કૃષિ પેદાશોની પેટર્ન એ ભારતના નામે રજીસ્ટર થવી જોઈએ. સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજાર આવવાથી આપણા દેશનું જે આંતરિક બજાર છે તો એમાં પણ હવે આપણે સ્પર્ધાનો સામનો કરવો પડે. હવે એ માટે આપણે શું કરવું? હવે આંતરરાષ્ટ્રીય હરીફાઈ વધી ગઈ, સ્પર્ધા વધી ગઈ, તો આ હરીફાઈ કે સ્પર્ધાનો સામનો કરવા માટે આપણે વધુ ને વધુ નવી નવી ટેકનોલોજીઓ અપનાવવી પડશે. આપણે કૃષિ પેદાશોને વધુ ને વધુ ગુણવત્તાવાળી બનાવવી પડશે અને એ માટે આપણે સજ્જ થવું પડશે. આપણા ખેડૂતોએ સજ્જ થવું પડશે અને એ માટે આપણા ખેડૂતોને ટેકનિકલ સહાય અને આર્થિક સહાય પણ સરકાર દ્વારા બરોબર પૂરી પાડવામાં આવે એ જરૂરી છે. તો જ આપણે આ હરીફાઈનો સામનો કરી શકીશું અને વિશ્વની અંદર એક ભારતીય પેટન્ટને આપણે વિશ્વ સમક્ષ રજૂ કરી શકીશું. તો મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, 10મો પાઠ. બરોબર. અને જે કંઈ આજે આપણે ચલાવ્યું છે બધા પોઈન્ટ આવ્યું છે આપણા માટે. બરોબર. શેર સમજી વિચારીને તમે માનશો એટલે ઓટોમેટિક તમારા મગજમાં એ ઉતરી જશે. બરોબર. સમજવાનો પ્રયત્ન કરજો અને તૈયાર કરવાનો પ્રયાસ કરજો. આ પાઠ બોર્ડ માટે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા.